અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલનની પ્રથમ તાલુકા મથકની મીટિંગ વડિયાના ભૂખલી સાત્રી ગામના દરબારગઢમાં યોજાઈ. 17મી તારીખે ક્ષત્રિય સમાજ અમરેલી શહેરમાં કરશે શક્તિ પ્રદર્શન. જિલ્લાની પાંચે વિધાનસભા પરથી મોટી સંખ્યામાં કાઠી સમાજને ઉમટી પડવા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરુએ કહ્યું આહ્વાન. વડિયા તાલુકાના ભૂખલી સાત્રી ગામે દરબારગઢમાં તાલુકા લેવલની યોજાઈ પ્રથમ મીટિંગ. આવતી 17 તારીખ અને રવિવાર બપોરે 2 વાગે અમરેલી કાઠી ક્ષત્રિય સમાજની વાડી ખાતે સંગઠન વધુ મજબૂત બને તેના માટે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરુ દ્વારા સમાજનું અમરેલી જિલ્લાનું સંમેલન બોલાવાયું છે, જેને લઈને જિલ્લાના દરેક તાલુકા મથક પર કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અગ્રણીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સંમેલનમાં કુરિવાજો બંધ કરવા, કાઠી સમાજની એક આગવી ઓળખ ઊભી કરવી, શિક્ષણ ક્ષેત્રે સમાજ કેવી રીતે આગળ લાવવો, ગ્રામ પંચાયત નગરપાલિકા ધારાસભા લોકસભાની ચૂંટણીઓમાં કાઠી ક્ષત્રિય સમાજનો મહત્વનો ફાળો હોય છે, આવનારી ચૂંટણીઓમાં કાઠી ક્ષત્રિય સમાજની શક્તિ બતાવવાની હોય સહિત અનેક મુદ્દાના સમાજ વચ્ચે ચર્ચા વિચારણા કરવાની હોવાને કારણે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલન માટેથી પહેલા તાલુકા મથક પર, ત્યારબાદ અમરેલી જિલ્લાનું 17મી તારીખે સંમેલન યોજાશે. આવનારી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે મળી વિશાળ સંગઠન મજબૂત કરવા માટે મેદાનમાં આવ્યા છે. આ સ્નેહ મિલનમાં હજારોની સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ મનાઈ રહી છે. અમરેલી બાદ ગુજરાત રાજ્યનું કાઠી ક્ષત્રિય સમાજનું ઐતિહાસિક સંમેલન યોજાય તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. આવનારા દિવસોમાં અમરેલીના સંમેલન બાદ મોટી જાહેરાત પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરુ કરે તેવી શક્યતાને પગલે રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. આજરોજ સાથળી મુકામે દેવકુભાઈ વાળાના દરબારગઢમાં અમરેલી જિલ્લાના તમામ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્ત્વની મીટિંગ રાખવામાં આવેલી. આ મીટિંગમાં સમાજનું સંગઠન અને તાજેતરમાં જે સંસદની ચૂંટણી આવી રહી છે એમાં આ સમાજ અમરેલી જિલ્લામાં સંગઠિત થાય તો કેવું પરિણામ લાવી શકે અને એ પરિણામ લાવવા માટે આપણે સમાજે સંગઠિત અને એકત્રિત થઈ અને આ વખતે સંસદની ચૂંટણીમાં આપણે આપણું મતદાન કરવાનું છે અને એક થઈ અને આપણી એકતા અને તાકાત બતાડી દેવાની છે. એના માટેનું આજનું આ સંમેલન મળ્યું હતું અને આવતી 17મી માર્ચે અમરેલી મુકામે આખા અમરેલી જિલ્લાના કાઠી સમાજનું વિશાળ સંમેલનનું અમે આયોજન કર્યું છે અને એમાં અમે ચર્ચા વિચારણા કરવાના છીએ. એટલે આજે અમે ભેગા થયા છીએ. સૌરાષ્ટ્ર કે જે કાઠિયાવાડના નામથી ઓળખાય છે તેનો રાજવી સમાજ, ગરાસદાર સમાજ એવા કાઠી સમાજની આગામી રાજકીય જાગૃતિ, સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક જાગૃતિ માટે વડિયા તાલુકાના ભૂખલી સાથળી ગામે આજે સમગ્ર સમાજના આગેવાનો, અમારા કાઠી સમાજના પ્રમુખ માનનીય શ્રી પ્રતાપભાઈ વરુ સાહેબની આગેવાની નીચે ભેળા થયા હતા. આ મીટિંગની અંદર, આ બેઠકની અંદર અમારા સમાજના તમામ ધુરંધર આગેવાનો અમરેલી જિલ્લાના, એ જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ તાલુકા પંચાયતના પ્રમુખો હોય, નગરપાલિકાના સભ્ય પ્રમુખો હોય કે સામાજિક અને ઉદ્યોગપતિઓ બધા આજે એકઠા થયા હતા. ભૂખલી સાથળી ગામે દરબારશ્રી દેવકુભાઈ વાળા સાહેબ એમણે જે આયોજન કર્યું હતું આ બેઠકની અંદર સૌ આગેવાનોએ ભેળા મળી અને આગામી સમયમાં કાઠી સમાજનું સંગઠન કઈ રીતના મજબૂત કરવું, સંગઠન મજબૂત કર્યા પછી આ સમાજને રાજકીય, સામાજિક, ઔદ્યોગિક કે કોઈ પણ રીતના કેવી રીતના આગળ લઈને જાવો તે બાબત માટે શું કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ માટે દરેક તાલુકાની કમિટીઓ બનાવવામાં આવી પ્રતાપભાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને અને આગામી સમયમાં બધા આગેવાનો સાથે મળી અને 17 માર્ચના રોજ અમરેલી જિલ્લા મથકે કાઠી ક્ષત્રિય સમાજની જે વાડી છે ત્યાં એક મહાસંમેલન કાઠી સમાજનું બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ સંમેલન બનાવને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ આગેવાનોએ તન મન ધનથી મહેનત કરવાનું નક્કી કર્યું છે. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.